जय हो। सोने की सड़ी, रुपए की मसाल, जरियल के जामा, मोतियों की माला, पिंगल गढ़ना राजा पटिहार ले घनी कमा घनी कमा। આ તો બાપુ તમને પગાર આપો છો એટલે આમ જુઓ
પગાર આપો ને એટલે નકર તમારી રિઝલ્ટનો દાવા દો. લઈ લો ડબલ. Yeah.
સાડી દોસડી વાહ મરી ગયો વાહ વાહે ટોસા તો હોય છે જ્યાં હોય ન્યા તું ધબો માર કે લાફો માર મને બહુ ગમે કાય એલા એટલું બધું તને ગમે છે બહુ ગમે છે કે તમે આય હું હલવાના છો એલા પાણી ભરવા આવ્યું છે પાણી ભરવા આવ્યા હા હું લઈને આવ્યા એ બેડા તારો જન્મ કઈ વારે છે મારો જન્મ મારો જન્મ શનિવારે તો મારો જન્મ રવિવારે હવે રવિવારે તારી માં રજા હોય હું મંડાણી રજા હોય રવિવારે એ રોય તો બુધાલાલ ની પડી છે સૂચી દો એ બુધાલાલ ની પડી છે આય મારા બાપ ની નથી પડી બુધાલાલ ની હું પડી હોય મારે જાનુ જુઠા એ તું જુઠી હો હવે હું તમને હું કહું છું હા તમે કેટલી બેનો છો અમે કાકા બાપા ની 18 બેનો સહી ઓહો ખટારો ભર્યો હતો તો તાર હું જાઈ રહ્યા એમાં એમ પૂછું છું તમને કેમ એમાં પૈણી ની કેટલી હગાઈ કેટલી થઈ ગઈ ભણે કેટલી 10 12 હારે છે બરોબર હા 500 ની હગાઈ કરી છે અને બીજી બધી ઈ ભણે છે એટલે કે સીએ કરે છે શું કરે છે એ સીએ કરે છે ઈ બધી બેનો સી કરે છે એ નય મારા રોયા એવી ડિગ્રી આવે ભણવાનું મે કે સી કરતા હે છે કીધું એટલે કે હું ભણવાનું આવે છે એવું ભણવાની ડિગ્રી આવે હા તો એવી ડિગ્રી આવે જ ને હું મને ગાલે હાથ ફેરાઈ માં કા મને આસકા આવે એમાં તને સેના આસકા આવે છે મરી ગયા તમને વાત કરવી છે ખોટું નહીં લાગે ને નહીં તમને રી નહીં સડે નહીં મને રી નહીં સડે તમને ઓછું નહીં લાગે ને નહીં નહીં લાગે તો તમે પૈણેલા હોય તો તમારા છૂટા શેડા થાય ને અલ્લા દરેક મન મિસ કોલ મારી ગયો કા મારા રોયા હજુ હું કંપની માં જાઉં તેની વારી એટલે ઇન્ટેરિયર ભર્યા કે મેળ માં જાવતું નથી છૂટા છેડા થાય તો માર ઘર ઘૂર એ હારું લે હવે તમે એવા લોકગીત ગાઓ એવા માતાજી ના ગરબા ગાઓ મંગલ માં ના ગાઓ ખોડિયાર માં ના ગાઓ હારા હારા ગાઓ ને એટલે આ રૂપિયા ઉડાડવા આવે સમાવી ગયો ને બે બે નું શો દીકરીઓ હારે છે એ તો મોગલ મારો ધીંગો દાણે હોને વાલા મોગલ તું શું માને એ તો સમરે થાજે માં તો સાબાતે એ મારી મોગલ તારો આધાર એ લખ મલખ ના એ લખ મલખ ના લીંબો માણારા લીંબોડા કામણ ગારા ગોળા
હન એવી પાદરની પનિહારી પૂછું મારી બેન દો એવી પાદરની પનિહારી પૂછું મારી નાની બેન દો એવા કિયા રે નગરને કોણ એનું રાજવી રે રાજમાં કોઈ હાજર છે પ્રધાનજી બોલો પેલા એ વાત કરો આ કયું નગર છે કોણ રાજા રાજ કરે છે કેમ નવો મુકાણ અંદર બાપુ છે બાપુ છે ને પૂછતા હો જાઓ બાપુ ના દાદા એના બાપુ ના દાદા ગઈ હાથ પેઢી ના દાદા અને આવે હાથ પેઢી ના દાદા દાદા મારા નહી તમારા એટલે મેં દાદા ખરા પણ ગોળ દાદા ગોળ દાદા હા ડબ્બાના ભીલા ગોળ દાદા ડબ્બાના ભીલાલા નહીં ગોળ દાદા એટલે કે ભૂદેવ બોલો પ્રધાન તમે પેલા નક્કી કરો તમે સવો કોણ અમે ભૂદેવ દાદા કયો ઘડી ભૂદેવ કયો ઘડી ગોળ દાદા કયો તમે સવો કોણ એટલે ઈ ગોળ દાદા કયો કે ભૂદેવ કયો ઈ બધું એક જ થાય અમે અદા અદાસી અદા સવો હા ઈ વાત છે એની બહાર ઉભેડો હેલા સીધું બહાર બહાર ઉભેડો પણ સીધું બહાર સીધું નહીં સીધું બહાર લે આવો ભર્યો ભેડાઓ સાણ મૂણો પૂરો થઈ ગયો હોય તો હાલ બહાર નીકળ એ આયા આવ્યો તને હું લોટ માંગણીઓ લાગુ છું આમ જોતો નથી અમે કે દાદા ખરા અદા ખરા પણ રાજના છે અમે રાજના દાદા છે બાપુ બાર ગોર દાદા આવ્યા છે ઈ અંદર આવવાનું છે માંગે કરતા ટીપી ના અરે પ્રધાનજી પિંગલગઢ નગરી છે અને રાજા પટિયા રાજ કરે છે રાજા પટિયા રાજ કરે છે રાજા પટિયા રાજ કરે છે રાજા પટિયા રાજ કરે તમે હું
વાળા રૂમ માં રહેતા ને એવું લાગે છે. ગાયડું નાખો પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે. પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે. કઈ વાંધો નહીં પ્રધાનજી, બાપુ ને જઈને વાત કરો. દાદા મળવાની રજા માંગે છે. મરવાની એલા મરવું નથી, મારે મળવું છે, મુલાકાત કરવી છે. મુલાકાત હા જોઈએ. બાપા આજ સગુણ ના કરમે ગોર દેવ ભૂલારે પડા. એ જય ચર પિંગલ ગઢ મોજાર, સગુણ ના કરમે ગોર દેવ ભૂલારે પડા. અરે મહારાજ, જો આવવાની વાત કરતા હોય ને તો પોકરણગઢ થી આવું છું. પોકરણગઢ ના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલુડા નાળિયે લઈ આપના દ્વાર સુધી આવ્યો છું મહારાજ. અરે ગુરુદેવ, પોકરણગઢ ના રાજા અજમલ તેમની સાથે મારે 20-20 વર્ષથી વેર છે. તેમના સિપર નહીં પણ તેમના તો તલવારના ઘા જીલવાના હોય, તલવારના ઘા જીલવાના હોય, તલવારના ઘા જીલવાના હોય. અરે પ્રધાનજી, આ ગોરધનને ધક્કા મારીને બહાર કાઢો, મારો હુકમ છે. પ્રધાનજી, બાપુ કેમ એટલા બધા ગરમ છે? ભાઈ અહીંયાથી જે પૈસા ઉડાડવા લઈ ગયા છે એ ભાઈ નો ઉડાડવા અત્યારે પાછા આપી જાઓ. અહીંયા ઘટે છે, હવાર તમને જોતા હોય પાછા લઈ જાય. જેને છૂટા જોતા હોય પાછા લઈ જાય, પણ અત્યારે આપી જાઓ. અત્યારે ઉડાડવાના ઘટે છે, હવાર જોતા હોય તો પાછા લઈ જાયજો. એક 10 રૂપિયા વધારે લઈ લેજો, આમ બાધા દઈ જાય. હા દાદા, અહીંયા પ્રધાનજી બોલો.
બાપુ કેમ એટલા બધા ગરમ છે? તમને કેમ લાગે? ગરમ લાગે? બહુ ગરમ છે. કેમ? શેખ હલવાનો એવું છે? એનો તો સમજ. હાલો બાપુ તો ગરમ છે એ સમજા. તમે કેમ એટલા બધા ગરમ છો? એને મારા ખાતામાં નાખો તો એટલે હલવાનો. કાઈ વાંધો નહીં. હા પ્રધાનજી. હા બોલો. બાપુ આરે તો આપણે બગડી ગયું. બાપુ રેડ ને એટલે બગડી ગયું. એટલે બાપુ આરે આપણે જામતું નથી. એમ જામતું નથી. હું ને તમે એક દેશ ના કેવાય એક બાજુ ના. મારે તમારે આરે હાળું ભરે ભરતું હોય એટલે મારા દિલ ની વાત તમને કેવાય. તું કે મારી બાયડી શકતો દિલ ની વાત મને કે? એલા દિલ ની વાત બાયડી હોય એને જ કેવાય. તો તારી જેવા જાય ભાઈ ને નો કેવાય? ચક જાય ભાઈ છો. બોલ બોલ. હા બોલો. હવે પ્રધાનજી. હા બોલો. આપણે એકવાર ટ્રાય મારવાની થાય તે કે હીરા નું કારખાનું છે ટ્રાય માર વિસ્તાર એમ નહીં. તો એકવાર મુલાકાત કરાવો ને આપણે. હવે કઈ નહીં થાય. એકવાર મુલાકાત કરાવો. દાદા પણ હું આપની વેર ની બાજી વધારવા કે સુધારવા નથી આવ્યો મહારાજ. અને જો આ શ્રીફળિયા નહીં જીલાવાય ને તો આ ભૂદેવ અહીંયા બ્રહ્મ હત્યા કરશે અને બ્રહ્મ હત્યા નું પાપ આ પિંગલગઢ ના શિરે રહેશે. માટે વિચાર કરી જુઓ. અરે ગુરુદેવ, જો આ જગ્યાએ કોઈ રત્નો દીકરો હોત તો તેમના ધરતી મસ્તક જુદા કરી મારે ઘરને કાંકરે લટકાવત. અબ તે ભૂદેવ નું સંતાન છો એટલે જાતો કરું છું. અરે પ્રધાનજી, અરે પ્રધાનજી, અરે પ્રધાનજી, રાજમાંથી કોર પ્રતાપ ને બોલાવો. તમને ખબર છે કોણ છે? પણ જેને તેને હોય તે કુંવર ને ન બોલાય. આતંકવાદી આપડે કુંવર વગેરે ના થઈ જવી ને. તમને એમ હતું બ્રહ્મ હત્યા કરવી? હે બ્રહ્મ હત્યા કરવી છે? કેતા હતા આગળ કોને? અમાર બાપુ ને તમે કીધું ભૂદેવ અહીંયા બ્રહ્મ હત્યા કરશે. આનાથી તેટી નથી સુધારે. બ્રહ્મહત્યા કેમ કરવી? નો સુધારે નહીં. આમ જો પ્રધાનજી હું કહું છું, બાપુ બી જાય એમ. અરે પ્રધાનજી, રાજમાંથી ઉપર પ્રતાપ ને બોલાવો. બાપુ હલવા દેતા નહીં.